હેલો એવરીવન, આજે આપણે લોકો જોઈએ કે ટેલીનું સૌથી જે મહત્વનું પહેલું કામ છે, સૌથી પહેલા જો તમારે લોકો એ ટેલી પ્રાઇમ છે એ telisolutions.com માં જઈ અને ટેલી પ્રાઇમ જે છે એને ડાઉનલોડ કરી લેવાનું. જેવું તમે ટેલી પ્રાઇમ ડાઉનલોડ કરશો તો એ સ્ટાર્ટ થતા થોડીક વાર લાગશે, કારણ કે લોડિંગ વાળું આખું નવું છે ટેલી પ્રાઇમ. એટલા માટે ટેલી પ્રાઇમ ની અંદર તમે જેવું ઓપન કરશો, બરોબર છે, એટલે તમને આવું પૂછશે કંપની ક્રિએશન માટે. એપ થ્રી માં જઈ અને અહીંયા હશે ક્રિએટ કંપની. શું હશે? ક્રિએટ કંપની. હવે કંપની ક્રિએટ કરવું એનો મતલબ શું? માનો કે હું જેની બુક્સમાં અકાઉન્ટ બનાવતો, માનો કે મારી પાસે, હું એક અકાઉન્ટન્ટ છું, મારી પાસે 25 દુકાનોના એકાઉન્ટ આવ્યા છે, તો મારે 25 દુકાનોની આખી કંપની બનાવવી પડશે, એક ધંધાનું નામ બનાવવું પડશે. ઓલરેડી મેં વિશાલ અંદા નામની કંપની બનાવી છે ફ્રેન્ડ્સ. હવે માનો કે હું કોઈ એક નવી કંપની બનાવવા માંગુ છું, તો ક્રિએટ કંપનીની અંદર તમારે ક્લિક કરવાનું, ક્રિએટ કંપનીની અંદર તમારે જવાનું. ક્રિએટ કંપનીની અંદર જેવું તમે જાશો એટલે તમને કંપનીનું નામ પૂછશે. ઘણા હોય ને મેસર્સ ઓધોજી ને આ ને તે ને વિઝન ઓપ્ટિકલ્સ ને ઘણું બધું, ટૂંકમાં તમારે કઈ છે? શ્રીજી ઓપ્ટિક્સ. આ વિડીયોને સ્પોન્સર કર્યો છે શ્રીજી ઓપ્ટિક્સ. અને આપણે કેટલા રૂપિયા પછી વિડીયો બનાવવા માટે? 10 લાખ રૂપિયા. ચલો, તો અહીંયા માનો કે સપોઝ કરો કે શ્રીજી ઓપ્ટિક્સ કંપનીનું નામ લખો, શ્રીજી ઓપ્ટિક્સ, બરાબર છે. પછી એનું મેઇલિંગ એડ્રેસ, એડ્રેસ મારો શ્રીજી ઓપ્ટિક્સ ક્યાં આવ્યું છે? જુનાગઢ. બસ એટલો લખીએ છીએ, કારણ કે વિડીયો માં પ્રોપર રૂપિયા આપણને નથી આપ્યા, એટલે આપણે આટલું જ રાખીએ છીએ. ગુજરાત સ્ટેટ એનું છે, ગુજરાત, તો ગુજરાત. કન્ટ્રી એની છે ઇન્ડિયા. જુનાગઢ નો અમારો પિનકોડ છે 362001. ટેલિફોન નંબર ડી તમારી રીતના એડ કરજો. મોબાઈલ નંબર ડી, બરાબર છે. ફેક્સ, ઈમેલ, માનો કે ઈમેલ હોય તો તમે મને તમારી જે કોઈ વસ્તુ એની ઈમેલ કરી શકો છો, vdnanda1988@gmail.com પર. આપણી વેબસાઇટ ખાલી એક જ છે, યુટ્યુબ ઉપર નારાયણ ક્લાસીસ જુનાગઢ ઓન યુટ્યુબ, બરોબર છે ફ્રેન્ડ્સ. પછી અહીંયા તમને નેક્સ્ટ પૂછે છે ફાઇનાન્શિયલ યર, એટલે કે જે વર્ષના તમારે ખાતા લખવાના છે, જે વર્ષના એકાઉન્ટ લખવાના છે. જનરલી 1/4 એકાઉન્ટ પૂરું થાય અને 1/4 ચાલુ થાય અને 31/3 પૂરું થાય. તો 1/4/2020 ઓલરેડી કરેલી હોય એવું જ છે, પણ આપણે 1/4/2021 કરવું હોય તો એ પણ કરી શકીએ, બરોબર છે. પછી મારે ઘણી વખતે કોઈ ધંધો અધવચારે ચાલુ થતો હોય, તો મને એમ લાગે છે કે 1/6 મારો ધંધો ચાલુ થયો છે, તો હું 1/6/21 લખીશ. પણ 21-22 ની વચ્ચે જાવ તો ઈ જ તારીખ, 1/4/2021 થી 31/3/2022 એની વચ્ચેની જોવી જોઈએ, કે જે વર્ષ દરમિયાન વચ્ચે ધંધો શરૂ થયો છે. એના પછી મારી ડિયર ફ્રેન્ડ્સ, તમને આ બેઝ કરન્સી સિમ્બોલ, કારણ કે ટેલી છે તમને લોકો કદાચ ખબર નહીં, તો કહી દઉં કે દુનિયાના મોસ્ટ ઓફ કન્ટ્રી 140-142 કન્ટ્રી છે ટેલીને યુઝ કરે છે. અને તમે જો અહીંયા ટેલી શીખીને જાઓ તો તમે દુબઈ પણ ટેલી માટે બહુ સ્કોપ છે, ઓસ્ટ્રેલિયામાં પણ આપણા લોકોના ટેલીવાળા ચાલે છે, યુએસએ માં પણ ટેલીવાળા લોકો આપ જોબ ઉપર રાખે છે બધાને, બરોબર છે. તો બેઝ કરન્સી બોલે તો રૂપીસ છે, ફોર્મલ લેવા આપણે ઇનર. હા, તમે જો માનો કે ડોલર કરવા માંગતા હોય તો ત્યાં ડોલર પણ થઈ શકે અને અહીંયા એ પણ ચેન્જ કરી શકો. આ બધા ચેન્જીસ કર્યા પછી તમને ટેલી પૂછશે કે એક્સેપ્ટ કરવાનું છે, અને ટેલી પૂછશે કે તમે આને એક્સેપ્ટ કરો છો કે નથી કરતા, બરોબર છે. તો તમે એક્સેપ્ટ કરવા માટે વાય નો ઉપયોગ કરવાનો, અને જો એક્સેપ્ટ ન કરવું હોય તો એને એન નો ઉપયોગ કરવાનો, વાય અને એન. તો અહીંયા હું દબાવું છું વાય, વાય કરું છું એટલે મેં અહીંયા ટેલીને એક્સેપ્ટ કરી લીધું છે. એટલે હવે ટેલી શું કરશે, મારે વર્ક નથી કરતું કોમ્પ્યુટરમાં, ટેલી શું કરશે, મારી આખી કંપની છે શ્રીજી ઓપ્ટિક્સ, એની આખી એને ડિટેલ કંપની બનાવી લીધી છે. હવે શ્રીજી ઓપ્ટિક્સ માટે જરૂરી છે અલગ અલગ બીજી પણ માહિતી, બરોબર. તો માહિતી મારો કે મેન્ટેન અકાઉન્ટ્સ, તો અકાઉન્ટ છે એ મેન્ટેન કરવાના છે, તો કે હા ભાઈ અકાઉન્ટ તો મેન્ટેન કરવા જ પડશે. એના પછી અનેબલ બિલ વાઇઝ એન્ટ્રી, કે તમારે બિલ વાઇઝ એન્ટ્રી કરવી છે, મારે ખબર ઓટોમેટિક બિલ બની જતા હોય, બિલ નંબર ઓટોમેટિક આવી જતા હોય, તો આપણે હા બિલ વાઇઝ એન્ટ્રી કરશું. પછી મેન્ટેન ઇન્વેન્ટરી, હવે જનરલી મેન્ટેન ઇન્વેન્ટરી કરવી પડે. મેન્ટેન ઇન્વેન્ટરી એટલે શું, તો કે શ્રીજી ઓપ્ટિક્સ છે એ ચશ્માનું લેવેચ કરે છે, તો ચશ્માનું લેવેચ કરતા તો ચશ્મા એક વસ્તુ થઈ ગઈ, ઇન્વેન્ટરી થઈ ગયું, સ્ટોક થઈ ગયું, તો એને મેન્ટેન કરવી પડે. તો સર કેવા લોકોને ઇન્વેન્ટરીની જરૂર નથી? પ્રોફેશનલ લોકો, પ્રોફેશનલ ડોક્ટર હોય, સીએ હોય, એને ઇન્વેન્ટરી ક્યાં હોય, એને કઈ હોય છે, એ તો જ્ઞાનનો વાપરે છે, એટલે એને ઇન્વેન્ટરી મેન્ટેન કરવાની હોય નહીં. કોને ઇન્વેન્ટરી મેન્ટેન કરે? જે લોકો વસ્તુ, હા બિઝનેસ કરે છે, વસ્તુ વેચે છે,
ઇન્ટિગ્રેટેડ એકાઉન્ટ વિથ ઇન્વેન્ટરી, ઇન્વેન્ટરી સાથે ઇન્ટિગ્રેટેડ કરશું, યસ. પછી તમને અહીંયા પૂછશે કે અનેબલ જીએસટી, જીએસટી નો રેટ છે ને તમે અનેબલ કરવા માંગો છો. જો તમે એને યસ કરી દેશો તો તમને જીએસટી ની ડિટેલ પહેલાથી પૂછી લેશે. બાકી જે જૂનું આની પહેલાનો જે વર્ઝન હતો એમાં કેવું હતું કે જીએસટી ને પછી તમારે અનેબલ કરવા જવી પડતી હતી, પણ આ જે ટેલી પ્રાઇમ આવ્યું છે એને જીએસટી ને પહેલાથી અનેબલ કરી દે છે. જો તમે જીએસટી ને અનેબલ કરો એટલે જીએસટી માટે જે જરૂરી માહિતી છે, જીએસટી ની જે જરૂરી વિગતો છે, કંપની ટેલી છે તમારી પાસે પહેલા જ માંગી લે છે. જેમ કે પહેલું સ્ટેટ, આપણું સ્ટેટ કયું છે? ગુજરાત. જેનું સ્ટેટ જે હોય એ લખી લેશે એનું પોતાનું સ્ટેટ. રજીસ્ટ્રેશન ટાઈપ, જીએસટી માં બે પ્રકારનું રજીસ્ટ્રેશન હોય, કમ્પોઝિશન એક રેગ્યુલર. એ આપણે જયારે જીએસટી નો લેક્ચર કરશું ત્યારે એની અંદર ડિટેલ માં જશું. તો હું અહીંયા અત્યારે રેગ્યુલર લખું છું, ટેરિટરી આ તે. હવે જીએસટીઆઈ નંબર, જીએસટીઆઈ નંબર માં સૌથી પહેલા બે કોડ હોય છે, એ સ્ટેટ નો કોડ છે અને ગુજરાત નો સ્ટેટ કોડ છે 24. પછી 10 જે ડિજિટ હોય છે એ પાન નંબર હોય છે, અને પછી ન્યુમેરિક આલ્ફા ન્યુમેરિક એને મજા આવે એવા ત્રણ શબ્દ બીજા એડ કરે છે. બરાબર છે, આ રીતના 10 ને 2 12 ને 3 15 15 ડિજિટ નો જીએસટી નંબર બને છે. બરાબર. પછી આ જે રિટર્ન છે, રિટર્ન છે એ માનો કે મંથલી પણ હોય શકે અને ક્વાર્ટરલી હોય શકે, પણ જયારે જીએસટી નું રિટર્ન આવશે ત્યારે હું અત્યારે મંથલી લખું છું. સેટ ઓર અલ્ટર જીએસટી રેટ ડિટેલ. હવે માનો કે તમારો એક જ રેટ થી બિઝનેસ થતો હોય, બરોબર છે, 18% સપોઝ કરો, 18% ખરીદી વખતે 18% અને વેચો તો 18% લાગતો હોય, તો તમે અહીંયા એક સેટ કરી શકો રેટને. પણ માનો કે ઘણી ખરીદી હોય 4% થતી હોય, ઘણું એનું વેચાણ છે એ પણ 4% થતું હોય, બીજો એક વસ્તુ છે 18% આવતો હોય તો એનું વેચાણ 18% થતું હોય, તો રેટ એને સેટ કરવાના થતા નહીં. પણ અત્યારે આપણે કઈ પણ નથી જોતા, આપણે લોકો આ જે વસ્તુ છે એ જયારે જીએસટી નો લેક્ચર આવશે ત્યારે જોશું. પછી TDS, TDS ની ડિટેલ પણ તમારી પાસે સ્વીકારે છે કે ભાઈ માનો કે TDS, હવે એ પણ આપણે લેક્ચર આખો TDS નો પણ ટેલીમાં જોશું કે કેમ TDS પણ ટેલી એક્સેપ્ટ કરે છે. આટલું કરી તમે એને ઓકે કરશો એટલે કે એન્ટર કરી દેશો તો ટેલી તમારા બધા ડેટા એક્સેપ્ટ કરી લેશે. આ એક્સેપ્ટ કરી લીધો ડેટા. હવે અહીંયા જુઓ તમે લોકો, તો અહીંયા શ્રીજી ઓપ્ટિક્સ જુનાગઢ દેખાય છે. બે કંપનીઓ છે મારી પાસે, એક છે શ્રીજી ઓપ્ટિક્સ, નથી આવતો, બે કંપનીઓ અહીંયા વર્ક કરે છે. એ છે મારી એક કંપની શ્રીજી ઓપ્ટિક, બીજી છે વિશાલ નંદા. પણ અત્યારે હું કેની અંદર જાઉં છું? શ્રીજી ઓપ્ટિક્સ ની અંદર. એટલે અહીંયા કામ જે કરતો એ કંપનીનો અહીંયા આગળ નામ દેખાશે, નેમ ઓફ કંપની બોલ્ડ લેટરમાં, અને આ હશે શ્રીજી ઓપ્ટિક. અને અહીંયા એમ કે છે કે કોઈ પણ વાઉચર હજી એને એન્ટર કર્યા નથી. ક્યાંથી એન્ટર કર્યા? હજી આપણે એન્ટ્રી નથી કરી. હવે પછી આનું જે મહત્વનું કામ છે મેં શીખવાડ્યું આની પહેલા લેક્ચરમાં, કે તમારે લોકોએ બનાવવા પડશે લેજર. બરાબર છે, લેજર માટે માસ્ટર ની અંદર જવાનું, લખવાનું ક્રિએટ, ક્રિએટ માં જાશો એટલે તમને પૂછશે કે ભાઈ ગ્રુપ બનાવવા છે, લેજર બનાવવા છે, કરન્સી બનાવવી છે, વાઉચર ટાઈપ છે, સ્ટોક ગ્રુપ, સ્ટોક કેટેગરી, સ્ટોક આઈટમ, યુનિટ લોકેશન અને સ્ટેચ્યુટરી ડિટેલ. આ બધું આપણે ધીરે ધીરે એકે એક વસ્તુનો ઉપયોગ કરશું. ગ્રુપ આપણે બનાવવા નહીં, કારણ કે ઓલરેડી જે ગ્રુપ છે આપણે જરૂરિયાત પૂરતા ઇનફ છે. તો લેજર ની અંદર જવાનું, લેજર ની અંદર જઈ બીજું આની અંદર તમારે લોકો ઉપયોગ કરવાનો છે ખાલી ને ખાલી કીબોર્ડ નો જ, એટલે કે માઉસ નો છે તમે લોકો ઉપયોગ કરી શકશો નહીં. તમારે લોકો જે ઉપયોગ કરવાનો છે ખાલી ને ખાલી કેનો કરવાનો છે? જસ્ટ કીબોર્ડ નો જ ઉપયોગ કરી અને આખું આખું ટેલી લખવાનું છે. ચલો પહેલું મેં તમને શું કીધું હતું, પહેલું આપણે કેવું ગયા જે લેક્ચર હતો એમાં આપણે લોકો લખ્યું કે પહેલું જે મેં ગ્રુપ તમને લખાયું કયું હતું? પરચેસ એકાઉન્ટ. તો એ નેમ છે અહીંયા લખવાનું પરચેસ એકાઉન્ટ, પરચેસ એકાઉન્ટ. એન્ટર કરવાનું, એન્ટર કરીને જ બધું કરવાનું. એરિયાસ એટલે કે પરચેસ એકાઉન્ટ છે ને તમે બીજા કોઈ નામે ઓળખવા માંગતા હોય, અથવા તમે ગુજરાતીમાં લખવા માંગતા હોય. મારી કોમ્પ્યુટર ની અંદર તે ગુજરાતી લેંગ્વેજ નથી, બાકી હું એને ગુજરાતીમાં પણ ખરીદ ખાતું એવું લખી દે નીચે. હવે પરચેસ એકાઉન્ટ છે અંડર કેની અંદર આવતું હતું? કયો છે? પરચેસિંગ. તો જો અહીંયા તમારી સામે લિસ્ટ ઓફ ગ્રુપ કાઢી ગયું, એની અંદર તમારે પી કરશો એટલે તમને પરચેસ દેખાશે. દેખાય છે પરચેસ એકાઉન્ટ? પી કરશો એટલે પરચેસ એકાઉન્ટ. પચાસ એકાઉન્ટ નીચે ઉપર નીચેના એરિયાનો ઉપયોગ કરીને કરવાનો છે. વાત થઈ ગઈ હતી કે તમારે લોકોએ માઉસનો ઉપયોગ કરવાનો નથી. તો પચાસ એકાઉન્ટ મેં એન્ટર કરી દઉં એટલે અહીંયા પચાસ એકાઉન્ટ આવી ગયું. ટાઈપ ઓફ લેજર, અત્યારે આપણે ટાઈપ ઓફ લેજર નોટ એપ્લિકેબલ બનાવી દઈએ, કારણ કે ઘણી વખતે શું હોય, ડિસ્કાઉન્ટ દેવાનું હોય, ઇન્વોઇસ નું રાઉન્ડિંગ કરવાનું હોય, બરોબર ને, 105.3 પૈસા હોય તો 3 પૈસાને રાઉન્ડિંગ કરવું પડતું હોય, તો એવું આપણે કઈ કરતા નથી, નોટ એપ્લિકેબલ કરી દઈએ. જીએસટી એપ્લિકેબલ, ખરીદી કરતી વખતે જીએસટી એપ્લિકેબલ છે. જીએસટી નો આખો ટોપિક જશો ત્યારે કરશો, અત્યારે એનું પણ કાંઈ કરવું નથી. હવે ટાઈપ ઓફ સપ્લાય, સપ્લાય કઈ છે? કે ગુડ્સ છે. એ પણ અત્યારે કઈ કરવા કઈ બધું આખું જે સ્ટેચ્યુટરી ડિટેલ એટલે કાયદાકીય ડિટેલ છે જીએસટી ની, એ આપણે અત્યારે કઈ પણ કરી નથી, આપણે અલગથી કરશું. ઓકે,
પ્રોવાઇડ બેંક ડિટેલ, બેંક ડિટેલ પ્રોવાઇડ કરવી છે? નહીં, પ્રાઇસ એડ કરો, હમણાં તો અત્યારે આ કરો છો. ઓપનિંગ બેલેન્સ ખરીદી, મારે ગયા વર્ષની ક્લોઝિંગ હોય અને આ વર્ષનું પહેલી જ વખત અકાઉન્ટ બનાવતા હોય, ગયા વર્ષે અકાઉન્ટ ન બનાવ્યું હોય, આ વર્ષે બનાવતા હોય કોમ્પ્યુટરમાં, તો તમે ઓપનિંગ લખી શકો, પણ અત્યારે આપણે ઓપનિંગ લખવાની થતી નથી. એન્ટર કરશો એટલે પૂછશે કે એક્સેપ્ટ, પાછું એન્ટર કરશો તો એક્સેપ્ટ થઈ ગયું. ક્લિયર, સમજાણું? બીજું એકાઉન્ટ કયું છે? પરચેસ રિટર્ન અકાઉન્ટ. લખો પરચેસ રિટર્ન અકાઉન્ટ, ખરીદ પરત ગુજરાતીમાં લખવું હોય તો, મારા કોમ્પ્યુટરની અંદર લેંગ્વેજ નથી ગુજરાતી, લખો નથી. પરચેસ રિટર્ન અકાઉન્ટ કેની અંદર માં આવશે? પરચેસ ની અકાઉન્ટ, તો અહીંયા પરચેસ એમ નામ લખી દઉં છું, બાકી બધું ઓકે 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 કરી અને એક્સેપ્ટ કરો, અકાઉન્ટ બની ગયું. બરાબર છે? આ રીતના ધીરે 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 અકાઉન્ટ બનાવવાના છે. શાંતિથી બેસી અકાઉન્ટ અત્યારે બનાવો, જોવા હોય બની ગયા તો કેમ ખબર પડે? ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. બહાર નીકળી જવાનું, પછી તમારે અહીંયા અલ્ટર ની અંદર જાશો તો તમને ખબર પડશે કયા કયા અકાઉન્ટ છે. બહાર નીકળી ગયા, ધીસ ઇઝ ધ ગેટવે ઓફ ટેલી. આ ગેટવે ઓફ ટેલી છે, ટેલીનું મેઇન જે હોય ને ડેશબોર્ડ એ છે. હવે તમારે અકાઉન્ટ બની ગયા છે કે નથી બન્યા, કેવા બન્યા છે, સાચું લખ્યું છે ખોટું લખ્યું છે, તેમાં સુધારો કરવો છે, તમે કરી શકશો. ક્યાં જઈને? અલ્ટર ની અંદર જઈને. અલ્ટર માં જશો, તમને પૂછશે શું જોવું છે ભાઈ, તો કે લેજર ને સુધારવા છે, રિટર્ન ને સુધારવા છે. અહીંયા જો દેખાય છે પરચેસ અકાઉન્ટ, પરચેસ રિટર્ન અકાઉન્ટ, કેસ અને પીએનએલ અકાઉન્ટ ઓલરેડી બનાવીને આપે છે, આપણે બનાવવાના થતા નથી. એટલે તમારે પરચેસ અકાઉન્ટ જોવાનો, તમને પરચેસ અકાઉન્ટ આપે, તમારે માનો કે સુધારો કરવો હોય તો તમે એને સુધારો પણ કરી શકો. થઈ ગયું? પાછા બહાર નીકળવા માટે એસ્કેપ નો ઉપયોગ કરવાનો, ઈએસસી ઉપર જો બટન છે ને, બહાર નીકળવા માટે ઈએસસી નો ઉપયોગ કરવાનો. સમજાણું ફ્રેન્ડ્સ? હવે એ પૂછે કે ટેલી બંધ કરવું છે, મારે બંધ કરવું હોય તો હું એસ્કેપ નો ઉપયોગ કરી અને ક્વિટ અગર હું યસ દબાવીશ એટલે ટેલી બંધ થઈ ગયો. ઓકે, તો આ જે વિડિયો હતો એમાં મેં તમને શીખવાડ્યું કે ભાઈ લેજર ક્રિએશન ટેલ ની અંદર કઈ રીતના થશે. આની આગળનો વિડિયો માં આપણે શું શીખવું કે કયા કયા પ્રકારના લેજર છે, કોની અંડર માં આવશે. બરોબર છે? તો જે મેં ગયા વખતે જે લેજર શીખવાડ્યા એ બધા અહીંયા બેસી અને એન્ટર કરી દો આની અંદર. બરોબર છે? લેજર ને આની અંદર એન્ટર કરી દો, શીખવાડ્યું ને એ રીતે પાછા એન્ટર કરો. બરોબર છે? તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર માં. ત્યાં સુધી રજા હોવા માય ડિયર ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત.